નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? પણ મજામાં છું. તમારા માટે તો હંમેશા મજામાં જ હોઉં છું. મને એ કહો તો કે આમાંથી બગીચામાં ફરવા કેટલા ગયા છે? તમને એમ થતું હશે, ઘણા બધા ફરવા ગયા છે. તમને એમ થતું હશે કે આજે મેડમ બગીચામાં ફરવા જવાની વાત કેમ કરે છે? તો આપણે જયારે શાળાના ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. શું કીધું? તો કે અમારી શાળામાંથી, એટલે આપણે વર્ષ દરમિયાન શાળામાંથી જે પ્રવાસ યોજાતો હોય છે, એવી જ રીતના આ વખતે ક્યાં જવાનું થયું? તો કે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. શું કીધું? કે નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેઠા અને ક્યાં આવ્યા? તો કે ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. શું હતું? તો કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર કયું હતું? તો કે અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એટલે શું થયું? તો કે આપણા ગાંધીનગરનું નામ કેના ઉપરથી પડ્યું? તો કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જે સ્મૃતિ છે એના ઉપરથી આપણે એનું નામ ગાંધીનગર પડ્યું છે. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર
મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર શહેરનો વસાવાનો નિર્ણય થયો અને પછી થોડાક વર્ષોમાં જ ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ કથી છ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. શું કહે છે તો કે ગાંધીનગરની જે સડકો છે એ કેવી છે તો કે પહોળી અને સ્વચ્છ છે. અને તેમજ અહીંયા કથી છ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. કથી છ સુધી, એક માર્ગનું નામ ક તો બીજાનું નામ ખ, ત્રીજાનું નામ ગ, એવી રીતના ક્યાં સુધીના આડા માર્ગો છે તો કે જ સુધીના માર્ગો છે. જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. કેટલા? તો કે 0, 1, 2, 3 આડા છે, ક ખ ગ એમ આડા માર્ગ છે. અને ઊભા માર્ગમાં તો કે 0, 1, 2, 3 એવી રીતના 7 નંબર સુધીના કુલ 8 માર્ગો છે. કેટલા? 8 માર્ગો. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવ્યા છે. એટલે એ જે રસ્તાઓ છે એમ 0, 1, 2, 3 એવી રીતના કુલ 8 ભાગોમાં તો છે જ, પણ પછી એને મહાનુભાવો જે મોટી મોટી હસ્તી હોય, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એવા મહાનુભાવોના નામ સાથે પણ એને જોડવામાં આવ્યા છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ગ્રીન સિટી એટલે કે આખું બધા વૃક્ષો અને હરિયાળીથી ભરેલું છે એટલે એને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયકારોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ છે. શું કહે છે કે દૂર દૂરથી અહીંયા જે કર્મચારીઓ છે, કારણ કે ત્યાં ગાંધીનગરની અંદર મોટી મોટી સરકારી ઓફિસો આવેલી છે, તો તેમની અંદર જે કર્મચારીઓ છે, નાગરિકો છે, વ્યવસાયકારો છે, એ અલગ અલગ દેશો, અલગ અલગ રાજ્ય કે અલગ અલગ શહેરમાંથી ત્યાં આવીને વસેલા છે. એટલે એને ત્રિવેણી સંગમ કહે છે કે બધા શહેરમાંથી અહીંયા આવીને લોકો વસે છે. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ છે. અમારી બસ, જો મેં કીધું હતું ને કે ક ખ ગ ઘ ચ એવી રીતના રોડ આડા અને 0, 1, 2, 3 ઊભા એવી રીતના 8 માર્ગો છે, તો ક્યાંથી બસ નીકળી? તો કે અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. કેમ ન હોય, આપણને પણ કોઈ વિધાનસભા ગૃહ જોવા લઈ જાય તો આપણે પણ ખૂબ રોમાંચિત બની જઈએ. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે આવીને ઊભી રહી. અમે નીચે ઉતર્યા.
वाह केवु भव्य भवन, प्रकृतिए उत्साह भेर कहियो। सो कीधु के वाह केवु भव्य भवन छे। खरेखर भव्य अने रमणीय एनी वात मा में सूर पुराव्यो। गुजरात राज्यना विधानसभा गृहनुं नाम विठ्ठलभाई पटेल भवन छे। शुं छे तो के गुजरात राज्यना विधानसभा गृहनुं नाम शुं छे तो के विठ्ठलभाई पटेल भवन छे। आ तमने एक मात्र अमारा आचार्य श्री द्वारा अगाउथी ज विधानसभा गृह जोवानी परवानगी मेळववामां आवी हती। बरोबर छे के आपणे विधानसभा गृह जोवा जवुं होय तो चालो प्रवास गोठवी दीधो अने डायरेक्ट बस लईने त्यां पहोंची गया, एवुं होय नहीं। आपणे विधानसभा गृहनी मुलाकात लेवानी होय तो एनी परवानगी आपणे अगाउथी मेळवी लेवी पड़े। एटले शुं कर्युं के आचार्य श्री द्वारा अगाउथी ज विधानसभा गृह जोवानी परवानगी मेळववामां आवी हती, नकर आपणने अंदर आवा दे नहीं। विधानसभा गृहमां प्रवेशवा जरूरी गेट पास मेळवी अंदर प्रवेश्या, त्यां ज मेटल डिटेक्टर द्वारा अमारी जरूर तपास करवामां आवी। शुं कीधुं तो के आचार्य द्वारा विधानसभा गृहनी मुलाकातनी परवानगी लेवामां आवी हती, पछी अमे त्यां पहोंच्या एटले विधानसभा गृहनी अंदर प्रवेशवा माटे जे जरूरी गेट पास छे ए अमे बधाए मेळवी लीधो, अने त्यारबाद जे मेटल डिटेक्टर द्वारा अमारी जरूरी तपास। मेटल डिटेक्टर एटले तमे टीवी पिक्चरमां जोयुं हशे के जे ओलुं हाथ में गोल चक्कर जेवुं ने एवुं लई अने आपणी आँखी तपास करे, कहीं आपणी पासे नेल कटर होय के बीजुं कहीं होय लोखंडनुं के धातुनुं तो टूं टूं एमां अवाज आवा मांडे, ए रीतना मेटल डिटेक्टर आपणी तपास करे छे। एटले मेटल डिटेक्टर द्वारा अमारी जरूरी तपास करवामां आवे। राज्यनुं विधानसभा गृह होवाथी कड़क पोलीस बंदोबस्त हतो। बरोबर छे ने, विधानसभा गृह होय त्यां बधाए जिल्लाना जे मंत्रीओ छे ए भेगा थया होय, पछी राज्यना जे मोटा मोटा वडाओ छे ते त्यां पण होय, एटले त्यां पोलीस बंदोबस्त केवो होय, खूब ज कड़क होय छे। अंदर प्रवेशता ज अक्षय बोली उठ्यो, अरे पेली सीढ़ी तो जुओ। शू के छे अंदर जाइने के छे के जो पेली सीढ़ी तो जुओ। ए साथे जो अमारी नजर सीढ़ी पर स्थित थई, अमे सीढ़ी पर चढ़वा अधीरा बन्या। एस्केलेटरना पहले पगथिये उभा रहेवा साथे ज पड़वारमां अमे प्रथम माळे पहोंची गया। एस्केलेटर एटले के जे तमे मॉलमां ने मॉली सीढ़ी जो छो ने, आपणे एक पगथिया पर उभा रही जाए एटले ऑटोमेटिक ए सीढ़ी चालती होय छे, एस्केलेटर सीढ़ी कहेवामां आवे छे। एना पहेला एस्केलेटर नी कहेवामां आवे छे के आपणे एनी उपर उभा रही जाए एटले ऑटोमेटिक चाले। तमे आपणे ज्यां मॉल होय छे, पछी आपणे सरदार वल्लभभाई नुं स्टेच्यू छे त्यां आपणे जाईए तो त्यां पण एस्केलेटर सीढ़ी छे, एनी उपर आपणे उभा रही जाए तो ऑटोमेटिक आपणे उपर जाईए। बरोबर छे ने, एवी सीढ़ी बधाए जोई ज हशे, जोई छे ने बधाए? हा, तो एनी उपर उभा रहीने पड़वामां ज अमे प्रथम माळे पहोंची गया। त्यांथी अमे विधानसभानी गेलेरीमां थईने विधानसभा गृहमां प्रवेश कर्यो, त्यां पण अमारी जरूरी तपास करवामां आवी। अंदर प्रवेशતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, विधानसभा ने धारासभा पण कहेवामां आवे
છે જો પ્રશ્ન પૂછાય વિધાનસભાને શું કે બીજું ક્યાં નામે ઓળખાય તો કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે ધારો એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે જો વિધાનસભાના જે અધ્યક્ષ હોય ને એ બધા મંત્રીઓ અને બધા જે રાજકારણી હોય એના કરતા એના વડા કહેવાય એટલે એની બેઠક છે ક્યાં હોય છે ઊંચે હોય છે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે અક્ષય કંઈક બોલવા લાગ્યો તે જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ એને સંકેતથી શાંત કર્યો શું અક્ષય છે ને ઊંચો હાથ કરીને કંઈક બોલવા ગયો પણ ત્યાંના જે સુરક્ષાકર્મીઓ હતા એને એને ઊંચો હાથ કરી અને શાંત અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી તમે બધાએ ટીવીમાં વિધાનસભા ગૃહ જોયું હશે કે પેલા ઉપર અધ્યક્ષ બેઠા હોય એની સામેની સાઈડ ગોળાકારમાં બધા ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીઓની બેઠક હોય છે અને જે આ મુલાકાતીઓ આવ્યા હોય એમની બેઠક પાછળના ભાગે હોય છે મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા કે એમાં કેવી રીતના કાર્યવાહી થાય એ પાછળ બેસીને આપણે જોઈ શકીએ અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા એટલે બીજી સ્કૂલના પણ ત્યાં મુલાકાતે આવ્યા હશે વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાની મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈ અમે અત્યંત પ્રભાવિત થયા વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા ત્યાં વિધાનસભા ગૃહની અંદર વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો પણ આવેલા હોય છે એટલે શિક્ષકે એમને આ બધા કાર્યાલયો બતાવ્યા આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમે પ્રસન્નતાનો કોઈ પાર નહોતો જો ત્યાં રાજ્યના જે સચિવશ્રીઓ અને મંત્રીશ્રીઓ છે એ તેમના કાર્યાલયની અંદર રાજ્યના વહીવટો અને વ્યવસ્થાને સુચારુ રીતે સંભાળે છે અને આ વિધાનસભા ગૃહની અમે મુલાકાત લીધી તો પ્રસન્નતાનો કોઈ પાર નહોતો
બધાના ચહેરા પર કેવો હતો? આનંદ હતો. શિક્ષક શ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. અલ્પાહાર એટલે કે નાસ્તો, નાસ્તા માટે અમને કેન્ટીનમાં લઈ ગયા. તેથી અમારો આનંદ બેવડાયો. એટલે છોકરાઓને તો શું જોઈએ? તો કે કેન્ટીનમાં લઈ જાય તો તમને મજા પડી જાય ને, એની જેમ જ્યારે શિક્ષક અમને નાસ્તા માટે કેન્ટીનમાં લઈ ગયા એટલે અમારો આનંદ બેવડાઈ ગયો. એક તો વિધાનસભા ગૃહની મુલાકાત લીધી એટલે આનંદનો પાર નહોતો, અને પછી ઉપર જતા કેન્ટીનમાં લઈ ગયા એટલે આનંદ બેવડાઈ ગયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા. કીધું કે અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા. અહીંયા વિધાનસભા ગૃહની મુલાકાત પૂર્ણ કરીએ છીએ.